नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हूँ किशन माली, श्री नवयुग स्कूल नी आ वीडियो लेक्चर सीरीज नी अंदर आप सौ विद्यार्थीओनु हार्दिक स्वागत करूँ छू। आज आपणे मळ्या छे धोरण 6 ना विषय गणित ना चेप्टर नंबर 3 संख्या साथे रमत ना तास नंबर 2 नी अंदर, जेनी अंदर आज आपणे स्वाध्याय 3.1 ना दाखलाओनी चर्चा करवानी छे, जेमाना थियरी छे ए तास नंबर 1 नी अंदर आपणे शीखी गया हता। अवयवो केवी रीते पाड़वा अने अवयवो माटेना गुणधर्म हता तेनी चर्चा करी हती। तो ये अवयवोना गुणधर्म ने आपणे झड़पथी याद करी लईए। तो अवयवोना गुणधर्मो में पहेलो ज गुणधर्म आवतो तो के एक छे ए दरेक संख्यानो अवयव छे, अने दरेक संख्यानो अवयव पोते पोतानो अवयव तो दरेक संख्या होय ज छे, बराबर। पछी दरेक भाज्य ए अवयव छे, दरेक भाजक ए अवयव छे। पछी शुं वात करी हती के दरेक अवयवोनी संख्या छे, कोईपण संख्याना अवयवोनी संख्या केटली होय? मर्यादित होय छे, अने अवयव छे हमेशा आपेली संख्या जेटलो अथवा तो एनाथी नानो होय। पछी वात करी हती अवयवीनी કે દરેક સંખ્યા છે એ પોતે પોતાનો અવયવી તો હોય જ છે, અને અવયવોની સંખ્યા છે એ મર્યાદિત હોતી નથી, અસંખ્ય હોય છે। અને પછી દરેક સંખ્યા એ પોતે પોતાનો તો અવયવી હોય જ છે, અને દરેક સંખ્યાના અવયવી છે એ કેવા હોય? કે એ સંખ્યા જેટલા અથવા તો એ સંખ્યાથી મોટા, આ બધી વસ્તુની આપણે વાત કરેલી હતી, અને એને જ ઉપર આધારિત આજે આપણે સ્વાધ્યાય 3.1 છે તેને જોવાનું છે। તો એમાંનો સૌપ્રથમ દાખલા નંબર 1 છે કે નીચે આપેલી સંખ્યાઓના તમામ અવયવો શોધો। તો એમાં આપણે પહેલા શોધવાનો છે 24નો અવયવ। તો 24ના અવયવ કેવી રીતે શોધવાના? મેં તમને વાત કરેલી હતી, સૌથી પહેલાં શું લખવાનું? જે સંખ્યાના અવયવ ગોતવાના હોય તેને લખી નાખવાના 24 બરાબર 1 × 24, બરાબર છે? કારણ કે 1 છે એ પોતે પોતાનો અવયવી હોવાનો, અને 1 તો દરેક સંખ્યાનો અવયવ હોય અને પોતે પોતાનો અવયવ હોય, એટલે 1 × 24। પછી 1 પછી કેનો ઘડિયો બોલવાનો? 2નો ઘડિયો બોલવાનો, અને તમારે એનો ભાગાકાર કરવાનો 24 સાથે। જો તમારો જવાબ 0 આવી જાય, શેષ તમારી 0 આવે, તો તમે કહી શકો કે આ 24ને ઓલા જે 2 જવાબ આવે એ તમારા એના અવયવ થાય। ઇન શોર્ટ કે આવું કરવાનું, જુઓ અહીંયા 24 છે એનો તમારે 2 ભેગે ભાગાકાર કરવાનો, તો 2 × 1 = 2, ઉપરથી આવશે 4 × 2 = 4। જો શેષ તમારી 0 થઈ ગઈ કે નહીં, તો આ 2 અને 12 છે એ તમારા 24ના અવયવ થઈ જાય। તો અહીંયા શું લખવાનું? 24 = 2 × 12, બરાબર છે? હવે તમે જેમ 2નો ઘડિયો ચેક કર્યો એવી રીતે તમારે 3નો ઘડિયો ચેક કરવાનો, કોની ભેગે? 24 ભેગે। 24 ભાગ્યા 3, 3 × 8 = 24, અહીં જવાબ થઈ ગયો 0। તો જો અહીંયા શેષ તમારી 0 થઈ જાય ને, તો આ બંને છે ને એ તમારા શું થઈ જાય? અવયવ થઈ જાય। તો શું લખાય? 24 = 3 × 8, બરાબર છે? હવે પછી એના પછી આવશે 24, હવે 3નો ઘડિયો લીધો તો 4નો ઘડિયો લઈ ચેક કરો, તો 4 × 6 = 24 થવાનું છે ને। જો 24 અહીંયા લખીશ, 4 અહીંયા લખીશ, 4 × 6 = 24, 24માંથી 24 જાય તો 0, તો 4 અને 6 છે એના અવયવ થઈ જશે 4 × 6। પછી 5ના ઘડિયામાં 24 આવશે, 5 × 4 = 20, 4 બચશે એટલે 24 આવે નહીં। તો આજે જે 5 અને 4 છે એના અવયવ નહીં થાય, તો 5 પછી કોનો ઘડિયો આવે? 6નો ઘડિયો આવે, તો 6 × 24 = 0। પણ જો અહીંયા 24 = શું થઈ જશે? 6 × 4। હવે તમે 6 × 4 કહો કે 4 × 6 કહો, 2 એક જ થાય કે નહીં? તો અહીંયા તમારે જે તમારો દાખલો છે એને સ્ટોપ કરી દેવાનો, જ્યાંથી રિપીટ થવા માંડે ત્યાંથી તમારે એના અવયવો લખવાના નહીં, એટલે આ લીટી જે છે એ તમારે લખવાની જરૂર નથી। એટલે મેં તમને ક્યાં સ્ટોપ થવું એટલા માટે ખબર પડે એટલા માટે મેં તમને એ લીટી લખી છે। પછી લખી નાખવાનું આમ 24ના તમામ અવયવો કયા કયા છે? જો 1, 2, 3, 4, પછી 6, 8, 12 અને 24,
क्लियर। तो 24 ना तमने बधाई अवयवो मळी गया। आवी रीते तमारे हवे कोना अवयव गोतवाना छे? 15 ना अवयव गोतवाना छे। एना पछी दाखला नंबर 2 अने लखी अहींया 15। चलो 15 ना अवयव गोतवाना छे। 15 एक ना घड़ियामां आवशे। यस, पहला तो पोते पोतानो अवयव थई ज जवानो छे। तो शू लखाय? 15 बराबर 1 × 15। पछी बे ने घड़ियामां 15 आवे। જોવો જોઈને, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 2 × 7 = 14, 2 × 8 = 16 આવે નહીં, તો તમારે એ લખવાના નહીં। 3 ના ઘડિયામાં આવે 15 બરાબર? તમે કહેશો હા સાહેબ, 3 × 5 = 15 તો થાય ને, 3 × 5 = 15, એની શેષ ન બચે। પછી જોવો તો 4 ના ઘડિયામાં 15 આવશે? નહીં આવે। 5 ના ઘડિયામાં આવશે? હા, 5 × 3 = 15। પરંતુ જોવો તો 3 × 5 = 15 ને 5 × 3 = 15 તો સરખા જ ન થઈ ગયા ને। તો પછી તમારે આગળ ગણવાનું નહીં। તો તમારા 15 ના અવયવ કેટલા થઈ ગયા? 1, 3, 5 અને 15। પછી લખવાનું આમ, 15 ના અવયવો 1, 3, 5 અને 15 છે। ક્લિયર? હવે એના પછી વાત કરવાની છે આપણે 21ની, બરાબર? તો 21ના અવયવ જોવાના છે। સૌથી પહેલા શું યાદ રાખવાનું? પોતે પોતાનો અવયવ તો હોય ને હોય જ। તો શું લખશું આપણે અહીંયા? 21 બરાબર 1 × 21, કારણ કે 1 ના ઘડિયામાં તો આવે છે। પછી જોવાનું કોના કોના ઘડિયામાં આવે। 2 ના ઘડિયામાં 21 આવે? ન આવે। 3 ના ઘડિયામાં 21 આવે? હા, 3 × 7 = 21, તો એના અવયવ થઈ જાય, બરાબર છે? જો અહીંયા ભાગાકાર કરું છું, ઇન ધ સેન્સ ઓફ એનો ઘડિયો જ છે, એવું બીજું કંઈ નથી। એટલા માટે 21 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે, 3 × 7 = 21। પછી 4 ના ઘડિયામાં આવશે? ન આવે ને। 5 ના ઘડિયામાં? એમાં નહીં આવે। 6 ના ઘડિયામાં? 6 × 2 = 12, 6 × 3 = 18 આવે, પછી ન આવે। પછી 7 ના ઘડિયામાં? 7 × 3 = 21, પરંતુ જોવો તો 21 બરાબર 7 × 3 = 21, પણ ઉપર 3 × 7 = 21 ન આવી ગયા, તો પછી 7 અને 3 લેવાના નહીં, કારણ કે એકવાર તો આવી ગયા છે। તો અહીંયાથી તમારો દાખલો છે ને તમારે સ્ટોપ કરી દેવાનો। તો અહીંયા હું શું લખીશ? આમ 21ના તમામ અવયવો કયા કયા છે? 1, 3, 7 અને 21 છે, બરાબર છે? અવયવ પાડવાના મતલબ કે જોવાનું કે એ સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે, બીજી કોઈ મોટી વસ્તુ છે નહીં આમાં। એના પછી આપણે 24મો જોઈએ છે, 21 પછી 27। હાલો હવે જોઈએ 27 છે એ કોના કોના ઘડિયામાં આવશે। સૌથી પહેલા તો પોતે પોતાનો અવયવ તો હોવાનો જ છે, 1 × 27, બરાબર છે? પછી 2 ના ઘડિયામાં 27 આવશે કે નહીં? વિચારો જોઈને તમે કહેશો સાહેબ 2 દાણ 20 તો ઘડિયો પૂરો થઈ જાય, પછી આગળ શું કરવાનું? તો 2 × 11 = 22, 2 × 12 = 24, 2 × 13 = 26, 2 × 14 = 28, એ તો ન આવે। 3 ના ઘડિયામાં આવે 27? હા, 3 × 9 = 27, તો 27 બરાબર 3 × 9, બરાબર છે? તો જુઓ હવે તમારા જે કંઈ અવયવ આવશે ને એ 6, 7, 4 પછી અને 8ની પહેલાં જ આવી જશે, આવા હશે તો એમાં આવશે, નકર આ 2 તો છે જ। તો પછી 27માં ઘડિયો જુઓ તો 4ના ઘડિયામાં આવે 27? નહીં આવે। 5ના ઘડિયામાં 5 × 5 = 25 થાય, 27 નો આવે। 6ના ઘડિયામાં 6 × 5 = 30 થાય, 6 × 4 = 24 થાય, એમાં એનું આવે। 7ના ઘડિયામાં 7 × 3 = 21, 7 × 4 = 28 થાય, એમાં એનું આવે। 8ના ઘડિયામાં 8 × 3 = 24 થઈ જાય, એમાં એનું આવે। 9ના ઘડિયામાં 9 × 3 = 27, પણ જુઓ 3 નવા તો અહીંયા આપેલા છે, તો પછી 9 × 3 લખવાની કંઈ જરૂર નથી, તો અહીંયા આપણે 27 બરાબર કંઈ લખવાની જ જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખીએ। આમ 27ના તમામ અવયવો 1, 3, 9, 27 છે,
બરાબર છે હવે 27 ના અવયવો ગોતે ગયા ત્યારબાદ હજી એકાદો દાખલો હું તમને કરાવું તો એક તમને આ 20 વાળો લઈ લઉં છું ચલો બરાબર છે જો 20 ના અવયવો પાડવા હોય તો કેવી રીતના પાડવાના સૌથી પહેલા પોતે પોતાના ઘડિયામાં તો આવતો જ હોય એક પછી લેવાનો બેનો ઘડિયો બેના ઘડિયામાં 20 આવે બે દાણ 20 થઈ ગયા ને તો 20 બરાબર 2 × 10 પછી 3ના ઘડિયામાં 20 આવશે ના એમાં ન આવે 4ના ઘડિયામાં 4 × 5 = 20 4 × 5 = 20 બરાબર પછી 5ના ઘડિયામાં 5 × 20 પણ 4 અને 5 તો સરખા થઈ ગયા એટલે બીજી વાર લખવાના નહીં આમ 20ના તમામ અવયવો કયા કયા છે 1, 2, 4, 5, 10 અને 20 1, 2, 4, 5, 10 અને 20 છે તો વિદ્યાર્થીઓ આવી રીતે તમારે દરેક સંખ્યાઓ છે એના અવયવો પાડવાના છે અને એના અવયવો પાડીને તમારે બધા અવયવો છે એને લખી નાખવાના છે બરાબર આમાંથી કોઈક દાખલા છે એના મેં અવયવો પાડતા તમને નથી શીખડાવ્યા તો એ તમારે સ્વપ્રયત્ને ગણવાની ટ્રાય કરવાની છે તો આ બધી જ સંખ્યાના અવયવોની વાત થઈ ગયા બાદ આપણો ક્વેશ્ચન નંબર 2 છે કે તમને આપેલા છે 5 પછી છે 8 અને પછી છે 9 તો એ સંખ્યાના તમારે અવયવી શોધવાના છે શું કરવાના છે અવયવી શોધવાના છે અને કોઈ પણ સંખ્યાના અવયવી શોધવા મતલબ કે એનો ઘડિયો બોલવાનો બરાબર છે અને અવયવીની શરૂઆત ક્યાંથી થાય 1થી કરવાના બરાબર કાલ આપણે ઓલા ગોઈતા હતા એક સંખ્યા હતી એના અવયવી ગોઈતા હતા ઉદાહરણ 3 જોજો જો અહીંયા 5ના અવયવી ગોતવા હોય તો શું કરાય 5 × 1 = 5 પછી 5 × 2 = 10 5 × 3 = 15 પછી કોણ થઈ જશે 5 × 4 = 20 5 × 5 = 25 તો 5ના પ્રથમ 5 અવયવી જ કીધા હતા કે નહીં તો આ 5, 10, 15, 20 અને 25 આ જે બધાય છે ને એ એના અવયવી કહેવાય શું કહેવાય અવયવી કહેવાય એટલે જો આપણે ઓલું કીધું હતું કે કોઈ પણ સંખ્યાના અવયવી છે ને એ સંખ્યા જેટલા અથવા તો એના કરતાં મોટા હોય અને આવા તો તમને અસંખ્ય મળે એટલા માટે એમ પણ કીધું હતું કે તેના અવયવીની જે સંખ્યા છે એ કેવી હોય છે મર્યાદિત હોય છે એટલે લખીએ અહીં આમ 5ના પ્રથમ 5 અવયવી કયા કયા છે 5, 10, 15, 20 અને 25 છે થઈ ગયા એના પ્રથમ 5 અવયવી હવે પછી કોની વાત કરીશ હું 8ની વાત કરીશ દાખલા નંબર 2 8 તો 8ના પ્રથમ 5 અવયવી મતલબ 8નો ઘડિયો બોલવાનો લખી નાખો 8 × 1 = 8 8 × 2 = 16 8 × 3 = 24 8 × 4 = 32 8 × 5 = 40 બરાબર હવે લખશું આમ 8ના પ્રથમ 5 અવયવી કયા કયા છે 8 આ જે રાઉન્ડ કરું છું એ 16, 24, 32 અને 40 બરાબર છે 8, 16, 24, 32 અને 40 છે બરાબર છે તો આ જે કંઈ છે એ તમને 8ના પ્રથમ 5 અવયવી મળી ગયા તો આ જે 9ના જે તમારે 5 અવયવી શોધવાના છે એ તમારે 100 મેળાએ પ્રયત્ન કરવાનો છે ઝડપથી તમે આ બંને દાખલાઓ લખી જાઓ હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 તો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈ રહ્યા છીએ દાખલા નંબર 3 શું કીધું છે દાખલા નંબર 3માં કે ઊભી હરોળ 1ની સાથે ઊભી હરોળ 2ની સરખામણી
કરો એટલે કે આ તમારી ઊભી છે અને હરોળ કહેવાય એની સાથે તમારે આ ઊભી હરોળ બેની સરખામણી કરવાની છે સરખામણી કરવાની એટલે કેવી રીતના કરવાની છે જોડકા જોડો છો એવી રીતના જોડકા જોડવાના છે શું કીધું છે જો હરોળ એકમાં આપ્યા છે 35 15 16 20 અને 25 ટૂંકમાં બધી સંખ્યાઓ આપેલી છે અને અહીંયા શું લખેલું છે 8 નો અવયવી છે 7 નો અવયવી છે 70 નો અવયવી છે 35 નો અવયવી છે 50 નો અવયવી છે અને 20 નો અવયવી છે આને જરાક હું બુક સાથે વેરીફાઈ કરી લઉં છું અહીંયા સૌથી પહેલાં પહેલાં હા 30 નો અવયવ આવશે છેલ્લા 3 અવયવ છે અહીંયા એટલે આને જરાક રફ કરી નાખું જુઓ હવે આ જે કોષ્ટક છે ને એ તમારે કરવું હશે ને તો આની અંદર તમારે અવયવ અને અવયવીના ગુણધર્મ કામ આવશે આપણે ઓલા જે ભણ્યા હતા ને એ સિમ્પલ ગુણધર્મ યાદ કરો તો કોઈ પણ સંખ્યાનો અવયવ હોય એ સંખ્યા જેટલો અથવા તો એ સંખ્યાથી નાનો હોય અને કોઈ પણ સંખ્યાનો અવયવી હોય એ સંખ્યા જેટલો અથવા તો એનાથી મોટો હોય બરાબર છે તો હવે વાત કરી છે 35ની કેની વાત કરી છે 35ની બરાબર છે તો જો 35ના અવયવ હોય ને તો એનાથી નાના હોય અથવા તો એના જેવડા હોય અને એનો અવયવી હોય ને તો એના જેવડો અથવા તો એનાથી મોટો હોય કે નહીં તો આની અંદરથી તમારે બધેની વાત કરવાની છે જો 8નો અવયવી થાય 8ના ઘડિયામાં 35નો આવે 7નો અવયવી થાય 7ના ઘડિયામાં 35 આવે બરાબર તો 7નો અવયવી પછી 70નો અવયવી થાય 35 છે એ 70નો અવયવી થાય વિચારજો પછી 30નો અવયવ થાય ના 50નો અવયવ નહીં 20નો અવયવ નહીં તો જુઓ આ 35ને ઘડીકવાર માટે એમને એમ સ્ટોપ રાખી દો તો 15 છે એ શું થશે 30નો અવયવ થાય કે ન થાય કારણ કે 30ના અવયવમાં 15 દુ 30 આવી શકે બરાબર છે તો આ તમારો બે નંબરનો છે આ એકની સામે શું આવશે એને ખાલી રાખીએ છીએ આ બે છે એની સામે કોણ આવશે બે જ 15 છે એ શું થઈ જશે 30નો અવયવ થઈ જશે એટલે એકની સામે આવશે ડી બરાબર છે એકની સામે આવશે ડી પછી આ 16 છે એ શું થશે 8નો અવયવી થાય કારણ કે 8ના ઘડિયામાં 16 આવે કે નહીં 8 એક 8 8 દુ 16 અને કોઈ પણ સંખ્યાનો અવયવી હોય એ સંખ્યા જેટલો અથવા તો એનાથી મોટો હોય તો 8નો અવયવી તમે લેવા જાઓ તો કોણ આવશે 16 બરાબર છે એટલે 16 શું થઈ જશે 8નો અવયવી થઈ જાય તો ક્વેશ્ચન નંબર 3 છે એની અંદર તમારે શું આવ્યું 3માં આવ્યું એ કારણ કે એ 8નો અવયવી થાય તો જુઓ આ 35 એ કંઈક એના જેવા જ નથી 35 છે એમાં શું આવશે 7નો અવયવી કારણ કે 7નો ઘડિયો લ્યો ને એની અંદર 35 આવે અને કોઈ પણ સંખ્યાનો અવયવી છે એ સંખ્યા જેટલો અથવા તો એનાથી મોટો હોય બરાબર છે તો આ પહેલામાં કોણ આવશે બી જોઈ એક વસ્તુ કરો ને એટલે બીજી વસ્તુ એના ઉપર આવડી જાય એટલા માટે એ વસ્તુ મેં તમને ત્યાં સ્ટોપ કરાવી દીધી હવે 20ની વાત કરો જોઈને 20 છે એ પોતે પોતાનો અવયવ તો હોવાનો જ છે કારણ કે દરેક સંખ્યાએ પોતે પોતાનો અવયવ હોય જ તો ચોથામાં આવશે એફ પછી 5માં 25 25 શું થઈ જશે 50નો અવયવ થઈ જશે બરાબર છે 5માં આવશે 25 છે એ 50નો અવયવ એટલે ઈ ક્લિયર તો જુઓ આપણે આખે આખાને કેવી રીતના સોલ્વ કર્યું કે સૌ પ્રથમ છે 8નો અવયવી કોણ થાય ક્રોસ ચેકિંગ કરી લ્યો 8નો અવયવી કોણ થાય 16 એટલે હાલે પછી 7નો અવયવી કોણ થાય 7 પંચાને 35 એ સાચું છે પછી 30નો અવયવ કોણ થાય 15 15 દુ 30 પછી 50નો અવયવ કોણ થાય 25 પછી 20નો અવયવ કોણ થાય 20 પોતે એટલે અહીંયા તમારું જે કાંઈ છે એ સોલ્વ થઈ જાય છે ક્રોસ ચેકિંગ કરી લેવાનું છે એટલે તકલીફ પડે નહીં અને આ 70નો અવયવી છે એ ક્યાંય આવતો નથી કારણ કે 70નો અવયવી તમારે જોતો હોય ને જો આ 70 શું કામ નથી આવતા 70નો અવયવી તમારે જોતો હોય ને તો એના જેટલો અથવા તો એનાથી મોટો હોવો જોઈએ અને આ જે 35 છે એ એનાથી નાના છે એટલે 70ના અવયવી ના થાય
હવે આપણે કરવાનો છે દાખલા નંબર 4. શું કીધું છે એની અંદર? કે 100 સુધીના 9ના બધા જ અવયવી છે એને લખવાના છે. જો અવયવી લખવાના છે એટલે ઘડીઓ લખવાનો છે, ઘડીઓ લખવાનો છે, પણ ક્યાં સુધી? વધુમાં વધુ 100 આવવા જોઈએ, બરાબર. તો જુઓ અહીં સૌથી પહેલાં પહેલાં આવશે 9 એકા 9. હાલો આ એનો પહેલો અવયવી 9 થઈ ગયો, 9 દુ 18. આ એનો બીજો અવયવી થઈ ગયો, એવી રીતે લખવું છે. 9 તેરી 27 આ ત્રીજો અવયવી, 9 ચોકુ 36 આ ચોથો અવયવી, 9 પંચા 45 આ પાંચમો અવયવી, 90 છીકી 54 આ છઠ્ઠો અવયવી, 9 સતા 63 આ સાતમો અવયવી, 9 અઠા 72 આ આઠમો અવયવી, 90 90 81 આ નવમો અવયવી, 9 દાન 90 આ દસમો અવયવી. હજી આપણને તો 100 સુધી જવાનું કીધું છે અને અહીંયા તો ઘડીઓ પૂરો થઈ જાય છે પણ અવયવી પૂરા ન થાય. 9 × 11 કેટલા થાય? 99. અને 9 × 12 લેવા જાઓ તો 108 થાય, વધી જાય. આપણને ક્યાં સુધીના કીધા છે? 100 સુધીના. તો લખીએ આમ, 9 ના 100 સુધીના તમામ અવયવી, યાદ રાખજો આ ઘડીઓ છે એને અવયવી કહેવાય, 9 18 27 36 45 54 પછી 63 72 81 90 અને 99 છે. તો વિદ્યાર્થીઓ આની સાથે સાથે તમારો આજે સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 4 પૂરો થાય છે અને આખું તમારું સ્વાધ્યાય છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો હું એવી આશા રાખું છું કે આજના આ તાસની અંદર મેં તમને જે કંઈ પણ સમજાવ્યું એ તમને બધા જ વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. આપણે ફરી એકવાર મળશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.